ડભોઈ સતી અનસુયા આદિવાસી કન્યા છાત્રાલય નડા ખાતે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કુમારી લાડલુ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સ્ત્રી સ્વાભિમાનને ધ્યાનમાં લઈને ઇકો ફ્રેન્ડલી સેનેટરી પેડનું વિતરણ 300 ઉપરાંત આદિવાસી કન્યાઓને વિનામૂલ્ય કરવામાં આવ્યું હતું. આજની નારી 21મી સદીની નારી હોય, દરેક સાથે કદમથી કદમ મિલાવીને ચાલે તે રીતે નારી શક્તિ અને નારી સ્વાભિમાનને ધ્યાનમાં લઈને આ સદીમાં કદમથી કદમ મિલાવી ચાલી શકે તે માટે ડભોઈના સતી અનસુયા આદિવાસી કન્યા છાત્રાલય ખાતે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે 300 ઉપરાંત બાળકી અને કુમારી લાડલી ચેરિટેબલ ટ્રસ્ટના બબીતા વર્મા, નિશા ધર્મેશભાઈ પટેલ ડભોઈવાલા, શબનમ શેખ આનંદવાલા અને શ્રી સ્વાભિમાન પ્રોજેક્ટના સંચાલક ભાવેશભાઈ પ્રજાપતિ દ્વારા હસ્તે ઇકો ફ્રેન્ડલી સેનેટરી પેડનું વિતરણ વિનામૂલ્ય કરવામાં આવ્યું હતું અને સ્વાસ્થ્ય વિશે જરૂરી માર્ગદર્શન સરપંચ વૈશાલીબેન પટેલ દ્વારા અપાયું હતું. આગામી સમયમાં સંસ્થા દ્વારા છોટાઉદેપુર, કવાટ, બોડેલી, સંખેડા, શેતપુર, પાવી, ડભોઈ સહિતના સ્થળોએ 50,000 ઉપરાંત પેડનું વિતરણ વિનામૂલ્ય કરવામાં આવનાર છે. આજ વિશ્વ મહિલા આદિવાસી દિન કે નિમિત્ત હમારી લાડલી ચેરિટેબલ ટ્રસ્ટ ઓર સ્ત્રી સ્વાભિમાન કી તરફ સે સેનેટરી પેડ કા વિતરણ કિયા ગયા યહાં નડા ગાંવ મેં. તો યહાં લગભગ 100 બચ્ચિયો કો હમને આજ ડિસ્ટ્રીબ્યુટ કિયા હૈ ઓર હમારા ઉદ્દેશ યહી હૈ કે બચ્ચિયો કા ભવિષ્ય, ઉનકા સ્વાસ્થ્ય હર તરીકે સે ઉજ્જવલ રહે, ઇસી ઉદ્દેશ્ય સે આજ યહાં આયે હૈ ઓર સભી કા બહોત અચ્છા સાથ સહકાર મિલા હૈ યહાં કી સરપંચ લેડી કા ઓર સ્કૂલ વાલો કા બહોત બહોત હમ તહે દિલ સે ધન્યવાદ કરતે હૈ કે અમે ઇતના સહયોગ મિલા આજ. આજે મહિલા દિન, આદિવાસી મહિલા દિન નિમિત્તે અમારી સંસ્થા અમારી લાડલી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે શ્રી સ્વાભિમાન અભિયાન હેઠળ સેનેટરી પેડનું વિતરણ કરી રહ્યા છે, જે નડા ગામમાં એમએમ અમીન સ્કૂલમાં ધોરણ 9, 8, 9, 10ની વિદ્યાર્થી ગરીબ આદિવાસી બાળાઓ ભણી રહી છે. એમને અમે એમના સ્વાસ્થ્યને સજાગ કરવા માટે, એમને એમના હેલ્થ સ્વાસ્થ્ય માટે અમે એ લોકોને સેનેટરી પેડની મદદ કરી રહ્યા છે. આવનારા વડોદરા જિલ્લાની અંદર અમે 50,000નું ટાર્ગેટ લઈને આ કામ કરી રહ્યા છે. અમને બીજી જગ્યાએ આવી રીતના મદદ મળશે ને આવી બાળકોની અમારી જરૂર હશે તો અમે એમને મદદ કરવા માટે તૈયાર છીએ. અમારા સંસ્થામાં ભણતર, જમવાનું અને જેની પણ જરૂર હશે એ અમે મદદ કરવા માટે તૈયાર છીએ. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.